નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 5 જાન્યુઆરી 2024. જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. રેલવેના એક નિયમને જાણો. 2 દિવસ પછી તમારી એ જ ટિકિટ ઉપર મુસાફરી કરી શકો છો. મુસાફરી દરમિયાન બ્રેક પણ મેળવી શકો છો. ભારતીય રેલવેમાં મુસાફરો માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. એક નિયમ અનુસાર તમે તમારી ટિકિટ કેન્સલ કર્યા વિના મુસાફરીની તારીખ બદલી શકો છો, જેના માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. તે જ સમયે તમે 2 દિવસ પછી પણ આ ટિકિટ પર મુસાફરી કરી શકો છો. ચાલો જાણીએ રેલવેના આવા જ કેટલાક નિયમો વિશે. ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો અને કરોડો લોકો મુસાફરી કરે છે, પરંતુ ઘણા લોકો ધુમ્મસ અથવા અન્ય કારણોસર તેમની ટ્રેન ચૂકી જાય છે. આવી સ્થિતિમાં તેઓ નવી ટિકિટ લઈને ફરી પ્રવાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે એ જ ટિકિટ પર 2 દિવસ પછી પણ મુસાફરી કરી શકો છો, તે પણ કોઈ પૈસા ખર્ચ્યા વિના? જો નહીં તો આજે આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આવો તમને જણાવીએ કે તમે પૈસા ખર્ચ્યા વિના એક ટિકિટ પર 2 દિવસ કેવી રીતે મુસાફરી કરી શકો છો. વાસ્તવમાં ભારતીય રેલવેના એક નિયમ મુજબ તમે તમારી ટિકિટ કેન્સલ કર્યા વિના મુસાફરીની તારીખ બદલી શકો છો, જેના માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. તે જ સમયે તમે 2 દિવસ પછી પણ આ ટિકિટ પર મુસાફરી કરી શકો છો. જો કે આ માટે કેટલાક નિયમો છે. ઘણી વખત લોકો તેમની ટ્રેન ચૂકી જાય છે. આવી સ્થિતિમાં રેલવે તેમને આગામી 2 સ્ટોપ પર જવાની અને તમારી ટ્રેન પકડવાની સુવિધા આપે છે. તે પછી તમે તમારી યાત્રા પૂર્ણ કરી શકો છો. તે જ સમયે ઘણી વખત લોકો તેમની ટિકિટ અગાઉથી બુક કરાવે છે, પરંતુ કેટલાક કારણોસર આયોજન બદલાય છે. આવી સ્થિતિમાં નવી ટિકિટ ખરીદવાની જરૂર નથી. તમે આ જ ટિકિટ પર તમારી મુસાફરી ચાલુ રાખી શકો છો. જો કે આવી સ્થિતિમાં તમારા કોચ બદલાઈ શકે છે. તમારી મુસાફરી ચાલુ રાખવા માટે તમારે ટિકિટ કલેક્ટર સાથે વાત કરવી પડશે. તે આગળની ટિકિટ તૈયાર કરશે અને તમને આપશે. જો તમે તમારી ટ્રેન ચૂકી જાઓ છો તો તમે 2 સ્ટેશનો પછી તેમાં ચડી શકો છો. ત્યાં સુધી ટીટી તમારી સીટ કોઈને નહીં આપે. આ નિયમ વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો તમે 500 કિલોમીટરથી વધુ મુસાફરી કરી રહ્યા હો તો તમે વચ્ચે બ્રેક લઈ શકો છો. જો મુસાફરી 1000 કિલોમીટરની છે તો તમે 2 વિરામ લઈ શકો છો. જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે તમે બોર્ડિંગ અને ડીબોર્ડિંગની તારીખને બાદ કરતા 2 દિવસનો વિરામ લઈ શકો છો. આ નિયમ શતાબ્દી, જનશતાબ્દી અને રાજધાની જેવી લક્ઝરી ટ્રેનોને લાગુ પડતો નથી. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, 6ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ, ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન.
વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.